જાણીતા સંગીતકાર અને ગાયક સચિન અને જીગર ગાંધીનગરમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગના લાઇવ ઇન કોન્સર્ટમાં હાજરી આપી હતી. તો સચિન જીગરે ગીતની શરૂઆત કરતાની સાથે જ વિદ્યાર્થીઓ ચિચકારી પાડવામાં લાગ્યા હતા. તો આ લાઇવ ઇન કોન્સર્ટમાં જીગરની પત્ની પણ હાજર રહી હતી અને આ કાર્યક્રમ દરમિયાન સચિન જીગરે જણાવ્યું હતું કે ગુજરાતી ફિલ્મ પણ હવે સારું કામ કરી રહી છે, જેમાં આવનારા વર્ષોમાં જે ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે તેમાં પણ સંગીત આપ્યું છે. કરવામાં આવે સચિન અને જીગર, આ બંને નામ વ્યક્તિ અલગ અલગ છે પણ નામ એક છે, શું કહેશો તમે? આવી નામ એક છે, ઓળખાણ પણ એક છે, અને જે પ્રયત્ન કરી રહ્યા છે અને જે મંજિલ છે જ્યાં ચાલી રહ્યા છે એ પણ એક જ છે. એટલે હું એમ જ કહું કે અમે બે ગુજરાતી છીએ, એટલે ગુજરાતના છોકરાઓ છીએ. અમને પહેલાં જ્યારે અમે શરૂઆત કરી ત્યારે અમને એવું લાગતું હતું કે ગુજરાતી બેકગ્રાઉન્ડમાંથી છીએ તો પુષ્કળ એવી નિંદા પણ થતી હતી અને મા બાપે એવું પણ સાંભળ્યું કે અરે ટેલેન્ટેડ છોકરાને વેસ્ટ કરી નાખે એમ. પણ મીડિયામાં આજે ગુજરાતીઓ જે ડંકો વગાડી રહ્યા છે એ જ અમારું પ્રોત્સાહન હતું અને કશેક અંદર બિલીફ હતી. તો આજે આનંદ છે કે જે રસ્તા પર અમે નીકળેલા કશેક પહોંચ્યા છે. દર્શકો છે તે માટે એક સોંગ છે ગુજરાતીમાં કે તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, કે તારા રૂપની પૂનમનો પાગલ એકલો. તો આ હતા આપણી સાથે સચિન અને જીગર, કે જેઓ અમદાવાદ ખાતે આવ્યા હતા લાઇવ કોન્સર્ટમાં પાર્ટ લેવા આવ્યા હતા. ત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાતી ફિલ્મ હજી ને હજી આગળ વધુ પ્રગતિ કરે તેવી પણ એક આશા બાંધી હતી. કેમેરા પર્સન જયેશ પટેલ સાથે પાર્થ જાની, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.